જી જો તો એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં રેસિડેન્શિયલ જે વેચાણ છે તે નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે ત્યાં જ MMR રીડેવલપમેન્ટ પર એમબીટના રિપોર્ટ પર આપણે નજર કરી લઈએ તો તેમના મતે એક સદીથી જૂની ચૌદ હજાર આઠ આઠસોની વધુ ઇમારતો અને જમીનના ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે ત્યાંથી ત્રણથી દસ વર્ષમાં લગભગ અઢારસો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને બીજા એક લાખ ત્રીસ હજાર નવા ઘરો છે તે માર્કેટમાં આપણને જોવા મળી શકે છે તેમના મતે બેથી ત્રણ ટાયર્સ જે છે ડેવલપમેન્ટ વચ્ચે કોમ્પિટિશન તે ખૂબ જ વધી શકે છે જે પોઝિટિવ છે એની સાથે જ સ્પર્ધામાં વધારો થવાથી આગામી બે વર્ષ સુધીમાં મુંબઈમાં કિંમતોના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેમનું એ પણ કહેવું છે કે આઠથી દસ વર્ષ બાદ મુંબઈમાં રિયલ એસ્ટેટમાં શાનદાર તેજી પણ જોવા મળી છે એટલું જ નહીં એમના મતે બેંગ્લોર અને હૈદરાબાદમાં છે તે હેરિઝોન્ટલ ગ્રોથ જોવા મળી રહ્યો છે જ્યારે મુંબઈમાં વર્ટિકલ રીતે ગ્રોથ જોવા મળી રહ્યો છે તેમનું એ પણ કહેવું છે કે દક્ષિણ અને મુંબઈમાં અને મધ્ય મુંબઈમાં જમીનના ભાવમાં શાનદાર ઉછાળો જોવા મળી શકે છે અને એટલું જ નહીં નિષ્ણાતોના મત મુજબ રીડેવલપમેન્ટની વેલ્યુ જે છે તે ત્રણસો બિલિયન સુધી પણ પહોંચી શકે છે એ સાથે બીજા અન્ય અપડેટ્સ પર નજર કરી લઈએ તો એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં સેલ્સ વોલ્યુમ જે છે તે ઉડતાલીસ ટકા વધીને ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ પર પહોંચી ગયું છે જ્યારે એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં હોમ્સ વોલ્યુમ્સ પર નજર કરીએ તો તે છત્રીસ ટકા વધીને ત્રણ પોઈન્ટ એંસી કરોડ લાખ કરોડ પર પહોંચી ગયું છે અને એમનું એ પણ કહેવું છે કે ટોચના સાત શહેરોમાં ઘરોના વેચાણની કુલ જે વેલ્યુ છે તે ચોવીસથી સિત્યોતેર ટકા વધી છે તે એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો એમ એમાં રીડેવલપમેન્ટમાં મુંબઈમાં કયા શેર્સમાં બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધીમાં કેટલા ટકા રીડેવલપમેન્ટ થયું છે તેના પર એક નજર કરીએ તો તેના અપડેટ્સ પર નજર કરીએ તો ખારમાં એકત્રીસ ટકા અને બાન્ડ્રા ઈસ્ટમાં બ્યાસી ટકા રીડેવલપમેન્ટ આપણને બે હજાર સત્તરથી થી બે હજાર એકવીસ સુધીમાં જોવા મળ્યું છે એટલે જોવા જઈએ તો એમએમર રી ડેવલપમેન્ટ પર એમ્બિટનો જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યો છે